જય મે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હા, તો જય મે ગ્રુપ ઓફ સ્કૂલ માં તમારું બધાનું સ્વાગત છે. તો તમે કદાચ પહેલું કાવ્ય છે એ બહુ સરસ રીતે છે એ ભણી ચૂક્યા હતા, વાગોળતા હશો, ગાતા હશો, તમને મજા આવી છે, મને પણ છે ખૂબ મજા આવી હતી. તો હવે આપણે છે એ બીજો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરાબર? તો બીજો પાઠ છે એનું નામ છે ચોરી અને પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતનો મતલબ થાય પસ્તાવો કરવો. આપણે કોઈ પણ છે ખોટું કામ કરીએ અને ખોટું કામ કર્યા પછી આપણને જે પછતાવો થાય છે એને છે એ પ્રાયશ્ચિત એવો મતલબ છે એ આપી શકાય. તો અહીંયા આપણે બીજો પાઠ જોવાનો છે ચોરી અને પ્રાયશ્ચિત. ખૂબ મજા છે મિત્રો તમને ભણવાની આવશે. તો એના કરતા કૃતિ સાહિત્ય પ્રકારને આધાર જોઈ લે સૌથી પહેલા, બરાબર? તો કૃતિનું નામ શું છે? ચોરી અને પ્રાયશ્ચિત. કર્તા એટલે કે લેખક કોણ છે એના? તો કે મહાત્મા ગાંધીજી, બરાબર? મહાત્માને કહી શકાય. સાહિત્ય પ્રકાર કયો છે? તો કે આત્મકથા ખંડ, બરાબર? પ્રસ્તુત કૃતિનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. આત્મકથા એટલે પોતે લખેલી, બરાબર? મહાત્મા ગાંધીજી કઈ આત્મકથા? તો કે આધારમાં છે. શું છે? તો કે સત્યના પ્રયોગ, બરાબર? સત્યના પ્રયોગોમાંથી પ્રસ્તુત જે એક પાઠ છે આપણને જે આપેલો છે આત્મકથા ચોરી અને પ્રાયશ્ચિત, ઈ છે એ સત્યના પ્રયોગોમાંથી છે લેવામાં આવ્યો છે, બરાબર ને? યસ. ફરી ચોરી અને પ્રાયશ્ચિત એના કરતા ગાંધીજી, સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ અને આધાર છે સત્યના પ્રયોગ, બરાબર? લેખકનો પરિચય મેળવી હવે. તો મહાત્મા ગાંધીજીનો જન્મ તમે દરેક લોકો જાણતા જ હશો, બરાબર? ક્યાં થયો હતો? તો કે પોરબંદરમાં. ક્યારે? તો કે 2 ઓક્ટોબર 1869 ના રોજ છે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. અવસાન? તો કે એમનું મૃત્યુ ક્યારે થયું હતું? તો કે 30 જાન્યુઆરી 1948 ના રોજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ છે એ જ્યારે ગોળી મારી મહાત્મા ગાંધીજીને, બરાબર? અને 3 ગોળી છે એ હે રામ કરતા છે એ મહાત્મા ગાંધીજી મૃત્યુ પામે છે, બરાબર? કથા આપણે જાણીએ છીએ. મહાત્મા ગાંધીજીનું પૂરું નામ જો પૂછાય તમને યાદ જ હોય મિત્રો, એ તો છે દેશના મહાપુરુષ હતા એટલા માટે મોહનદાસ કરમચંદ ગાંધી. પૂરું નામ છે મહાત્મા ગાંધીજીનું મોહનદાસ કરમચંદ ગાંધી. એનું ઉપનામ શું છે? ઉપનામ મિત્રો ખાસ યાદ રાખજો મહાત્માજીના, બરાબર? એકાદ તો તમને યાદ હશે છતાં પણ કહી દો. તો કે પેલું બાપુ, મહાત્મા ગાંધીજીને છે એ આપણે બાપુ તરીકે પણ સંબોધીએ છીએ. બાપુ પછી છે રાષ્ટ્રપિતા, બરાબર? રાષ્ટ્રપિતા પણ છે એ મહાત્મા ગાંધીજીને કહી શકાય છે. આખા દેશના જો પિતા હોય તો એ મહાત્મા ગાંધી છે. ત્યાર પછી મહાત્મા, બરાબર છે? એને મહાન આત્મા પણ છે કહી શકાય. કેમ કે દેશના માટે છે લડ્યા છે એટલા માટે, બરાબર? દેશના પર રહેલું જે સંકટ, કોનું સંકટ હતું? તો કે અંગ્રેજોનું સંકટ છે એને દૂર કર્યું અને આપણા દરેક દેશવાસીઓને છે એ એક આબાદીમાંથી આઝાદી તરફ છે વાળા, એટલા માટે પણ છે એને મહાત્મા કહી શકાય છે, બરાબર? ત્યાર પછી એમના પિતાનું નામ? તો કે કરમચંદ ગાંધી. પણ એટલા માટે મેં લખ્યું છે કે તેઓ પોરબંદરના દીવાન હતા. શું હતા? દીવાન. પોરબંદરના દીવાન કે રાજાનો જે ખાસ માણસ હોય, બરાબર? ત્યારે રાજાશાહી, તો રાજાશાહી સમયમાં છે એવું હતું અને ખાસ કરીને અંગ્રેજ શાસન ચાલતું હતું એવા સમયે પણ છે આ દીવાન પદ્ધતિ હતી, બરાબર? તો આ રીતે કરમચંદ ગાંધી છે એ પોરબંદરના દીવાન હતા. એમની માતાનું નામ આપણને યાદ હશે, એમની માતાનું નામ છે પુતલીબાઈ, બરાબર? ત્યાર પછી મહાત્મા ગાંધીજીનો અભ્યાસ જોઈએ તો અભ્યાસ ક્ષેત્રે તેઓ પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં છે એ ભણેલા, બરાબર? આમાં ઉલ્લેખ નથી પણ પોરબંદરમાં એને અમુક ધોરણ ભણ્યા પછી રાજકોટમાં પણ છે એ હાઈસ્કૂલનું શિક્ષણ એને પ્રાપ્ત કર્યું, બરાબર? અને કોલેજનું શિક્ષણ છે એ ભાવનગર શામળદાસ આર્ટ્સ કોલેજ એમાં છે એ મહાત્મા ગાંધીજી છે એ કોલેજ છે એ કરેલી છે. અને ત્યાર પછી ઇંગ્લેન્ડમાં છે અને કાયદાની ઉપાધિ જે પ્રાપ્ત કરી હતો, તો કાયદાનું જે શિક્ષણ છે એ મહાત્મા ગાંધીજીએ મેળવ્યું એ ક્યાં મેળવ્યું? તો કે ઇંગ્લેન્ડ, બરાબર? યસ. ત્યાર પછી દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ છે મહાત્મા ગાંધીજીએ કરી, બરાબર? તો યાદ રાખવાનું છે
કે આફ્રિકામાં જઈ જ્યારે કાયદાની ઉપાધિ મેળવવા માટે અથવા તો કાયદાની પદવી અથવા તો કાયદાનું શિક્ષણ મેળવવા માટે જ્યારે મહાત્મા ગાંધી જાય છે ઇંગ્લેન્ડ ત્યારે એને જોયું કે જે ટ્રેનમાં બેસે છે અને એવા સમયે જે કાળા ગોરાનો જે ભેદ હતો બરાબર કે ગોરાનો ડબ્બો હોય બરાબર મતલબ કે જે ઇંગ્લેન્ડ લોકો જે છે ઇંગ્લેન્ડના ગોરા લોકો બરાબર એ જે ટ્રેનના ડબ્બામાં જે બેઠા હોય બરાબર એના ડબ્બામાં જે આફ્રિકન જે કાળા લોકો આવે એ છે બેસી શકે નહીં અથવા તો આપણા ભારતીય હોય એ એમાં છે બેસી શકતા નહીં તો આના માટે મહાત્મા ગાંધીજી છે લડ્યા છે આના માટે એને લડાઈ કરી આના માટે સત્યાગ્રહ કર્યો બરાબર અને આ જે કાળા ગોરાનો ભેદ હતો એ છે એને નાબૂદ કર્યો ત્યાર પછી તો કે અમુક જે આપણા ભારતીયો હતા અથવા તો જે ઇંગ્લેન્ડ આફ્રિકન લોકો હતા તો એને અમુક કરારથી આફ્રિકાની અંદર છે એ લોકોને એ રીતે છે એ વ્યવસાય કરાવતા બરાબર અને વ્યવસાય કરાવી અને પછી આપણા મતલબ દેશમાં છે આવવા દેતા નહીં તો એના માટે પણ છે મહાત્મા ગાંધી છે આફ્રિકાની અંદર લડેલા બરાબર અને એ સિવાય ભારતમાં આઝાદીનું છે નેતૃત્વ કર્યું જ્યારે આફ્રિકાથી પરત પાછા ફરે છે આફ્રિકાથી જ્યારે પરત આવે છે પાછા વળે છે અને ત્યારે આખા જ ભારતનું દર્શન નિહાળે છે મહાત્મા ગાંધીજી ત્યારે એને ગોપાલકૃષ્ણ ગોખલે જેવા છે એ આધ્યાત્મિક ગુરુ મળે છે અને એના કારણે મહાત્મા ગાંધીજી છે એ પોતે ભારતના જે પરિસ્થિતિ હતી ભારતનું આખું દર્શન છે કરે છે અને એ પછી છે એ લડત તરફ વળે છે બરાબર આ થયો મહાત્મા ગાંધીજીનો પરિચય આગળ વધીએ તો આપણે સાહિત્ય સર્જન મતલબ કે મહાત્મા ગાંધીજીના એ કેવા કેવા કેટલા કેટલા પુસ્તકો છે પ્રચલિત છે અથવા તો એને કેવું છે સાહિત્ય સર્જન કર્યું એના વિશે જે આપણે વાત કરીએ તો પહેલું છે સત્યના પ્રયોગો સત્યના પ્રયોગો મિત્રો અનેક ભાષામાં અનુવાદ થયેલું છે જે સત્યના પ્રયોગો કે જે મહાત્મા ગાંધીજીની આત્મકથા કહેવાય કે પોતાના જીવનના જે સત્યવચન સત્યવાણી પોતાના જીવનમાં જે બન્યું એ સત્ય હકીકત છે એ કંડારાએ પુસ્તક એટલે સત્યના પ્રયોગો મિત્રો તમને કહી દઉં કે સત્યના પ્રયોગો પુસ્તક છે એ આપણા કરતાં આપણા ભારત દેશ કરતાં આફ્રિકામાં છે અમેરિકામાં છે સાહેબ આ પુસ્તકોનું ખૂબ વધારે વાંચન થાય છે કે જે આપણા ભારતીય શાસ્ત્રો ઉપનિષદો તો વંચાય છે એની સાથે સાથે સત્યના પ્રયોગો વિચાર કરો અંગ્રેજીમાં બીજી અન્ય ભાષાઓમાં બધી જ ભાષાઓમાં છે પ્રચલિત થયું એટલા માટે કહી શકાય કે મહાત્મા ગાંધીજીનું સત્યના પ્રયોગો પુસ્તક છે એ વિશ્વકક્ષાનું પુસ્તક હતું છે નહીં કે ફક્ત ને ફક્ત આપણા દેશ પૂરતું મહાત્મા પૂરતું અથવા તો આપણા ભારતીય વાસીઓ પૂરતું પણ વિશ્વ કક્ષાએ છે એ વિશ્વની મોટી મોટી લાઇબ્રેરીઓ પુસ્તકાલયો જેને કહેવાય એમાં આ મહાત્મા ગાંધીજીના સત્યના પ્રયોગોને મિત્ર સ્થાન મળેલું છે નેક્સ્ટ જોઈએ ત્યાર પછી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મેં તમને હમણાં કહ્યું કે સત્ય દક્ષિણ આફ્રિકાની અંદર છે કેવા પ્રકારનો એને સત્યાગ્રહ કર્યો હતો તો એનું પણ છે એમણે પુસ્તક લખ્યું દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ ત્યાર પછી આરોગ્યની ચાવી કે શરીરને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ કેવો વ્યાયામ કરવો જોઈએ કેવો ખોરાક ખાવો જોઈએ આ બધી જ બાબતો જે મહાત્મા ગાંધીજી પાળતા હતા આપણે જાણીએ છીએ કે ગોળ નહીં ખાવાની વાત વાર્તા પેલી છે બાળકવાળી બરાબર તો મહાત્મા ગાંધીજી છે એ આરોગ્યની કાળજી માટે પણ છે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખતા હતા કસરત કરતા હતા મતલબ કે વ્યાયામ છે કરતા હતા દરરોજ પ્રાર્થના કરતા હતા તો આરોગ્ય માટે પોતાના શરીર માટે છે એ જે જે પ્રકારની કાળજી લેવી પડે એ બધા જ પ્રકારની કાળજી છે એ મહાત્માજી જે લેતા હતા અને એના માટે એને પુસ્તક આપ્યું છે આરોગ્યની ચાવી અને સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નિરા બરાબર જે માણસ નિરોગી એ જીવે સારું બરાબર એટલે ખાન પાન આહાર મતલબ કે વ્યવહાર જે 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 પ્રકારનું છે આપણું બરાબર એ બધી જ વાતો છે આરોગ્યની ચાવી પુસ્તકમાં છે મહાત્મા ગાંધીજીએ આપી છે એ સિવાય છે અનાસક્ત યોગ એટલે શું મિત્રો કે જે આપણા શરીરમાંથી
પ્રાપ્ત થતી આપણને ઉર્જા છે મતલબ કે આપણી યાદ શક્તિ છે બરાબર ઈશ્વર સાથેનું અનુબંધન છે એ અનાસક્ત યોગ નામે પણ છે એમણે પુસ્તક આપણને આપ્યું છે વ્યાયામ તો ખરો જ તે યોગ તો કરો પણ યોગ દ્વારા શરીર રહે નિરોગી પણ અનાસક્ત યોગ એટલે મિત્રો કે આપણી જે ધ્યાન કરવાની પદ્ધતિ છે બધી આપણે જે ધ્યાન કરીએ છીએ ધ્યાન કરીએ છીએ એ છે અનાસક્ત યોગ નામનું પુસ્તક આપ્યું હિન્દ સ્વરાજ સ્વ એટલે પોતાનું રાજ હિન્દ સ્વરાજ નામે એમણે પુસ્તક લખ્યું છે કે જે આપણા દેશની અંદર હિન્દુસ્તાનની અંદર કઈ રીતે આપણને છે સ્વરાજ પ્રાપ્ત થયું અથવા તો સ્વરાજ કઈ રીતે પ્રાપ્ત કરવું એની બધી જ બાબતો છે એ હિન્દ સ્વરાજ નામના પુસ્તકમાં છે સર્વોદય આઝાદી પહેલા પછી જે કઈ ઉદય થયો જે નવા મંડાણ માંડવાના હતા એ વિશે એમણે સર્વોદય નામે પણ પુસ્તક છે જે મંગળ પ્રભાત પ્રભાત એટલે સવાર મંગળ એટલે શુભ બરાબર એ વિશે પણ છે પુસ્તક લખ્યું તેમણે હજારો પત્રો પણ છે લખ્યા એ છે એક સાહિત્યિક કૃતિ રચી થઈ છે દરેક લોકોને છે પત્ર વ્યવહારથી વાતચીત કરતા હતા તો એમણે હજારો પત્રો પણ લખેલા તો મિત્રો યાદ રાખજો એ પત્રો ક્યાં સંગ્રહાયેલા છે તો કે ગાંધીજીનો અક્ષરદેહ નામનો પુસ્તક શ્રેણી હતી બરાબર એ ગ્રંથ શ્રેણી હતી ગાંધીજીનો અક્ષરદેહ એમાં છે એ ગાંધીજીએ લખેલા અનેક પ્રકારના જે પુસ્તકો છે એનો સંગ્રહ છે થયેલો છે બરાબર આ થઈ એનું સાહિત્ય સર્જન સત્યના પ્રયોગો અને ભાષામાં અનુવાદ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આરોગ્યની ચાવી અનાસક્ત યોગ હિન્દ સ્વરાજ સર્વોદય મંગળ પ્રભાત અને ગાંધીજીનો અક્ષરદેહ બરાબર ક્યાં સંગ્રહાયેલો છે કે ગ્રંથ શ્રેણીમાં એમાં સંગ્રહાયેલો છે આ કૃતિની ટૂંકી સમજ આપું તમને કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં શું વર્ણવવામાં આવેલું છે બરાબર પૂરું થાય પછી આપણે છે એ ચેપ્ટરની વાત કરશું તો પહેલા જોઈ લઈએ કે આધાર તમને હતો કે સત્યના પ્રયોગો એમાંથી આ કૃતિ લેવામાં આવી છે આ પ્રસંગ જે આપવામાં આવેલો છે ચોરી અને પ્રાયશ્ચિત એમાં મહાત્મા ગાંધીજીની નિર્ભીકતા પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાના દ્યોતક છે દર્શાવેલા છે દ્યોતક એટલે આધાર કેવા તો કે નિર્ભીકતા મહાત્માની નિર્ભીકતા એટલે નિર્ભય નિર્ભીકતા એટલે જેને કોઈ પણ બાબતનો ભય નથી તે નિર્ભીકતા પ્રાયશ્ચિત મેં તમને કીધું પસ્તાવો કરો બરાબર નિર્ભીકતા અને પ્રાયશ્ચિત કરવાની જે પ્રામાણિકતા એટલે પોતાનામાં જે સત્ય વચનતા હતી એનો આધાર છે એ પ્રસ્તુત પ્રસંગની અંદર વર્ણવેલો છે પોતાના માંસાહારી ભાઈનું દેવું બરાબર ઘટના એવી છે કે પોતાના માંસાહારી જે ભાઈ હોય છે એના પર દેવું હોય છે અને દેવું થતા મહાત્મા ગાંધી છે એ ભાઈનું એક સોનાનું કડું લે છે અને કડાનો અમુક ભાગ છે એક દેવું ચૂકવવા માટે વેચી દે છે બરાબર અને પછી એને પછતાવો થાય છે કે આવું મારે કરાય નહીં પિતાજીની રજા વગર અથવા તો પિતાજીની પરવાનગી વગર આવું કામ મારાથી થઈ શકે નહીં એટલા માટે છે કે પિતાને ચિઠ્ઠી લખે છે પિતાને ચિઠ્ઠી લખે અને પોતાનો પછતાવો છે પોતે કરેલી ભૂલ છે એ વર્ણવવા માટે કહે છે પણ મહાત્મા ગાંધી વિચારતા હતા કે મારા પિતા તો ખૂબ ક્રોધી છે ક્રોધી સ્વભાવના છે એટલે મને ખીજવાશે મારા પર ક્રોધે ભરા છે પરંતુ ઘટના કંઈક અલગ બને છે કે મહાત્મા ગાંધીજી ચિઠ્ઠી લખે અને પિતાજી સામે ધરે છે ત્યારે પિતાજી છે એ ક્રોધ નથી કરતા પણ પોતાની આંખમાંથી અશ્રુ વહેવા માંડે છે આ ચિઠ્ઠી જોઈને કારણ કે મહાત્મા ગાંધીજીએ પોતાની ભૂલ પિતાની સામે રજૂ કરી રડે છે સત્યાચારનો પાઠ મહાત્મા ગાંધીજીને આમાંથી મળે છે કે હકીકતમાં સત્ય હોય જે સત્યવાદ હોય એ જો આપણે રજૂ કરી તો હંમેશા આપણો વિજય થાય છે આપણે જીતીએ છીએ પરંતુ નિખાલસપણે જ્યારે જે સત્યની વાત રજૂ કરેલી છે તો અને તો જ છે એ આપણે છે એના થકી જીતી શકીએ છીએ અન્યથા છે એ આપણે જીતી શકતા હોતા નથી અને પછી છે એ મહાત્મા ગાંધીજી છે એ પસ્તાવો છે કરે છે કે ગાંધીજીનો છે એ પસ્તાવાનો પ્રભાવ એને એમ થાય છે કે નહીં હકીકતમાં મેં કરેલી વાત છે એ સાચી છે મહાત્મા ગાંધીજી આનાથી ખુશ થાય છે અને માટે મિત્રો કહી શકાય કે ગાંધીજીએ એકવાર કરેલ ભૂલ ફરી ન કરી તેમાંથી તે મહાત્મા બન્યા સાહેબ હું તમે વારંવાર એકની ભૂલ છે એકને એક ભૂલનું પુનરાવર્તન કરીએ છીએ ઘણીવાર માટે મહાત્મા ગાંધીજી છે ગાંધીજી છે
એ મહાત્મા કેમ બન્યા આપણે યાદ હોય છે કે મહાત્માની પદવી છે ગાંધીજીને કેમ મળી તો કે એકવાર કરેલી ભૂલ છે એ ફરીવાર ન કરવી અને એના કારણે છે એ ગાંધીજીમાંથી મહાત્મા ગાંધીજી છે એ મિત્રો બની શક્યા તો આપણે આટલી વાતો છે એ આ લેક્ચરમાં જોઈ તો હવે પછી જ્યારે મળશું બરાબર ત્યારે આટલી વાતો તો તમને છે ખ્યાલ હોવો જોઈએ અને એ પછી જે કૃતિ જોવાની છે પાઠ જોવાનો છે એ આપણે આવતા લેક્ચરમાં છે મળશું ત્યાં સુધી છે એ આ દરેક વસ્તુ છે તમે નોંધી લેજો અને વાંચતા રહેજો તો મિત્રો જય અંબે